શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા જાહેર ગાઈડલાઈન પસાર કરવામાં આવી. જાહેર જગ્યા, કામકાજના સ્થળોએ અને ઘરની બહાર નીકળનાર તથા પરિવહન દરમિયાન તમામ વ્યક્તિઓએ તેમનો ચહેરો ફરજિયાતપણે માસ્ક અને ફેસ કવરથી ઢાંકવાનો. તમામ વ્યક્તિઓએ બહાર નીકળતી વખતે ભીડવાળી જગ્યાઓ અથવા જ્યાં લોકોની વધારે અવર જવર રહેતી હોય તેવા તમામ સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાતપણે પાલન કરવાનું. દરેક વ્યક્તિ પોતાના હાથ વારંવાર ગુણવત્તાયુક્ત સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરવા જોઈએ અથવા શક્ય હોય ત્યાં સુધી સમયાંતરે સાબુથી હાથ ધોવા જોઈએ. લોકોને ગરમ પાણી પીવાની પણ કલેક્ટર દ્વારા સલાહ આપવામાં આવી. જે પણ વિસ્તારોમાં મોટાભાગે લોકોની ચહલપહલ હોય છે, પાનના ગલ્લા હોય, દુકાનો હોય અથવા તો બીજી શાકભાજીની લારી હોય અથવા તો દુકાનો હોય, ત્યાં પણ જો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતા હોય અને માસ્ક નહીં પહેરતા હોય તો આવા લોકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરીશું. પોલીસ પોતાની રીતે દંડની કાર્યવાહી કરી રહી છે. મહાનગરપાલિકાની ટીમ, નગરપાલિકાની ટીમ અને હવે ગ્રામ પંચાયત વિસ્તારમાં તલાટીકમ મંત્રીશ્રીને પણ આ પાવર્સ આપવામાં આવ્યા છે. એટલે માસ્ક ન પહેરનાર વ્યક્તિ સામે પગલાં લેવાશે. લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આર્સેનિક આલ્બમ, વિટામિન સી તથા આયુર્વેદિક ઉકાળા મેળવી અને તેનો નિયમિત ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. ખાસ કરીને અન્ય જિલ્લા કે બહારથી મહેમાન કે સગા સંબંધી તરીકે વ્યક્તિઓ જિલ્લામાં આવવાનું અને લાવવાનું ટાળવું જોઈએ. તેમ છતાં જો અનિવાર્ય કારણોસર તેમ કરવું પડે તો તેમણે વહીવટીતંત્રની સૂચના અનુસાર ફરજિયાતપણે હોમ ક્વોરન્ટાઇન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્ય જિલ્લામાંથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આવનારા લોકો ગામના ખેતર અને વાડી વિસ્તારમાં ઓછામાં ઓછા 15 દિવસ સુધી ફરજિયાત રીતે ક્વોરન્ટાઇન રહે તે ઇચ્છનીય છે. આ લોકો ગામ વિસ્તારમાં અવન જાવન ના કરે તે જરૂરી છે, જેથી કોરોના વાયરસનું લોકલ સંક્રમણ અટકાવી શકાય. જે રીતે આપણે જિલ્લામાં અને શહેરમાં કેસોની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છીએ એ જોતા આપણે સૌ પોતાની કાળજી રાખવી એ ખૂબ જ આવશ્યક છે. ખાસ કરીને પોતાના ત્યાં કોઈ મહેમાનો આવે તો તુરંત જ જાણ કરો. પોતાના સોસાયટીમાં, પોતાના એરિયામાં, મહોલ્લામાં, લત્તામાં જો કોઈ બહારથી માણસ આવે તો તુરંત મારા કંટ્રોલ રૂમ પર જાણ કરો. આસપાસના PSC પણ જાણ કરો, કારણ કે જોવામાં આવ્યું છે કે જે લોકો બહારથી આવે છે એમનામાં સંક્રમણનું પ્રમાણ થોડું વધારે છે. બીજું મારે તમામ જનતાને વિનંતી છે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સુરતથી લોકો આવી રહ્યા છે એટલે ત્યાંના સરપંચશ્રીઓ, ત્યાંના આગેવાનો, ગામના સરકારી ફંક્શનરી આ બધા એ ખાસ સાવચેતી રાખે કે જે લોકો બહારથી આવે છે, મૂળ ભાવનગરના જ વતની છે પરંતુ અહીંયા આવીને લોકલ લોકો જોડે મિક્સ ન થાય અને સીધા પોતાના વાડી વિસ્તારમાં અથવા તો એવી આઇસોલેટેડ જગ્યાએ 15 દિવસ સુધી રહે કે જ્યાં તે લોકલ લોકોના સંક્રમણમાં ન આવે ને આપણે લોકલ લોકોમાં થતું સંક્રમણ અટકાવી શકીએ. તમામ પગલાં આપણે તંત્ર પોતાની રીતે તમામ પગલાં લેવા માટે કટિબદ્ધ છે. અમે નંબર ઓફ બેડ્સની સંખ્યા પણ વધારી રહ્યા છીએ, સાથે સાથે આપણે ઓલ્ટરનેટિવ મેડિસિન, આર્સેનિકમ આલ્બમ, ઉકાળા વિતરણ, ધન્વંતરી રથ મારફતે એ બધું કરીશું. પરંતુ જનતાની પણ એટલી જ જવાબદારી છે, પોતે પણ સજાગ બને, સતર્ક બને, આપણા ફેમિલીમાં અથવા તો આપણા આજુબાજુના લત્તામાં આવા કેસીસ ના આવે એની કાળજી જો આપણે ખુદ લઈએ તો ઘણા અંશે આ સંક્રમણને અટકાવી શકાય. આપ સૌના સહકારની અપેક્ષા છે અમને. તંત્ર તરીકે જે પણ મદદ કરવી પડે, જે પણ અમારાથી પ્રયત્નો કરવાના છે અમે કરીશું, પણ આપના સહકારની પણ પુનઃ અપેક્ષા છે અને મારી વિનંતી પણ છે. જિલ્લાના નાગરિકોને અન્ય જિલ્લામાં આવશ્યક અને જરૂરી ન હોય ત્યાં સુધી કામગીરી કે અન્ય કારણોસર મુસાફરી ન કરવા માટે સલાહ આપવામાં આવી. તેમજ કામગીરી અર્થે આવન જાવન કરવાનું થાય તો લોકો સેલ્ફ આઇસોલેશનમાં રહે તે જરૂરી છે. કામગીરી કે ફરજના ભાગરૂપે બહાર ગામ અન્ય જિલ્લામાં દૈનિક આવન જાવન કરતા લોકો પણ પોતાની રીતે સેલ્ફ આઇસોલેશનમાં રહે તે જરૂરી છે. ઘણા કિસ્સાઓમાં COVID-19 પોઝિટિવ આવેલા કેસોમાં લોકો દ્વારા ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવામાં આવે છે, જેથી સંક્રમણને વધતું અટકાવવા માટે પોઝિટિવ આવેલા કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી સર્વેલન્સ ટીમ પાસે આસપાસ રહેતા લોકો પણ નોંધાવે તે ઇચ્છનીય છે. આવી દરેક સૂચનાઓ કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવી હતી. ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરની જનતાને મારી વિનંતી છે. આપ સૌ જાણો છો કે દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે. આના કારણોમાં 2 ફેક્ટર્સ આપણે જોઈ શકીએ છીએ. એક તો જે લોકો બહારથી આવે છે, ખાસ કરીને જેની ટ્રાવેલ હિસ્ટ્રી છે, એવા લોકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. અને એ જ પેટર્નમાં અમુક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે લોકો એમના પોતાના સગાવાલાઓને સારવાર માટે ભાવનગરમાં લાવતા હોય છે. આવા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવ્યા છે. બીજું, જાહેર જનતામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું વગેરે જેવી જે આપણી
આપણી સૂચનાઓ છે ગવર્મેન્ટની એનું પાલન નથી થતું, એના કારણે દિન પ્રતિદિન સંક્રમણ વધવાની શક્યતાઓ છે. ત્રીજો જે પ્રકાર અમે ખાસ જોયો છે રિસેન્ટલી, કે જે લોકો બહાર જાય છે અથવા તો ટ્રાવેલ કરીને આવે છે, પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવે છે, ઉપરાંતમાં લોકો પોતાના એડ્રેસ ખોટા લખાવે છે જ્યારે કોરોના પોઝિટિવ થાય છે, કારણ કે એમનો એરિયા કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર ન થાય જેથી ફેમિલીને અને એના આસપાસવાળાને અગવડ ના પડે. આવા તમામ લોકો સામે અમે કડકાઈથી પગલાં લઈશું, એફઆઈઆર કરવામાં આવશે જો એમની ટ્રાવેલ હિસ્ટ્રી બાદમાં અમને મળી, કારણ કે અમે એના સીડીઆર ડેટા એટલે કે એમના કોલ ડિટેલ્સ લઈ અને એના આધારે એનાલિસિસ કરીને એમનું ક્યાં ક્યાં ટ્રાવેલિંગ હતું એ ગોતી કાઢીશું અને પછી આવા લોકો સામે એફઆઈઆર સુધીના પગલાં લઈશું.